નીટની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવે છે. પરીક્ષાની ગરિમા પ્રભાવિત થયાની સુપ્રીમ કોર્ટની ટકોર કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સુપ્રીમ કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે. તો નીટ કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. આગામી 8 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. તો નીટની પરીક્ષાનો જે મામલો સામે આવ્યો છે તે અંગે હવે સુનાવણી હાથ ધરવામાં આવી છે. તો સુપ્રીમ કોર્ટ દ્વારા ટકોર પણ કરવામાં આવી છે. નીટની પરીક્ષાને લઈ આ મોટા સમાચાર. પરીક્ષાને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. પરીક્ષાની ગરિમા પ્રભાવિત થયાની સુપ્રીમ કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે. તો નીટ કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. તો આગામી 8 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. તો સુપ્રીમ કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે. પરીક્ષાની ગરિમા પ્રભાવિત થયાની સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે. અમારી સાથે સંવાદદાતા આશુતોષ જોડાઈ ગયા છે. આશુતોષ, જે પ્રમાણે નીટ પરીક્ષાનો જે આ મામલો સામે આવ્યો છે તે અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે, કયા પ્રકારની ટકોર કરવામાં આવી છે અને વધુ સુનાવણી ક્યારે કરવામાં આવશે? જી, નીટ યુજીની પરીક્ષા 5મી મે ના રોજ યોજાઈ હતી અને પરિણામ જે છે તે 14 જૂનના રોજ આવવાનું હતું, પરંતુ 4 જૂનના રોજ જે છે પરિણામ આપી દેવામાં આવ્યું હતું અને જે પરિણામ જાહેર થયું છે તેમાં અનેક ધાંધલીઓ સામે આવી હોવાના કારણે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે 67 જેટલા એવા વિદ્યાર્થીઓ છે જે 720 પૈકી 720 પાક લાઈને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. અનેક એવા વિદ્યાર્થીઓ જે છે પોતાની જે તે બોર્ડની પરીક્ષામાં ભલે ફેલ થયા હોય પરંતુ નીટની પરીક્ષામાં તેઓ ટોપર બન્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે રીતે પરિણામ આપવામાં આવ્યું છે તેમાં ગરબડીના આક્ષેપો જે છે થઈ રહ્યા છે. તેના જ કારણે સુપ્રીમ કોર્ટમાં આની સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જે એનટીએ દ્વારા પરીક્ષા લેવામાં આવે છે તેની ગરિમા જે છે પ્રભાવિત થઈ છે. કારણ કે દેશની સૌથી પ્રતિષ્ઠિત આ પરીક્ષા કહેવાય છે ત્યારે જે પ્રકારના પરિણામ આપવામાં આવ્યા છે, જે રીતે વિરોધ થઈ રહ્યો છે, જેના કારણે પરીક્ષાની જે ગરિમા જે છે તે પ્રભાવિત થઈ હોવાની ટકોર જે છે તે કરી છે. અને જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે તેમને સુપ્રીમ કોર્ટે નોટિસ પર ફટકારી છે કે આ સમગ્ર મામલે જવાબ જે છે તે આપવામાં આવે. અને ખાસ કરીને હવે જે સુનાવણી છે તે 8મી જુલાઈના રોજ યોજાશે. કારણ કે પહેલેથી જ આ સુનાવણી જુલાઈમાં યોજાવાની હતી પરંતુ જે રીતે વિરોધ જોવા મળ્યો તેના કારણે આ સુનાવણી જે છે તે જૂનમાં કરવાનો નિર્ણય કરાયો હતો અને આજે સુનાવણી થઈ હતી અને હવે પછીની સુનાવણી જે છે તે 8મી જુલાઈના રોજ થશે. જી જી આશુતોષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો નીટની પરીક્ષાને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક્સ પ્રાપ્ત થયા છે ત્યારે નીટમાં ચીટ થઈ છે કે કેમ તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તે અંગે સુનાવણી પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે 67માંથી 6 વિદ્યાર્થીઓના શીટ નંબર 1 સિક્વન્સમાં હતા. તો 67માંથી 6 એવા વિદ્યાર્થીઓ હતા જેના શીટમાં સિક્વન્સ નંબર 1 જ હતા અને ગત વર્ષે નીટ યુજીમાં માત્ર 2 ટોપર્સ હતા. તો ગત વર્ષને વાત કરવામાં આવે તો નીટ યુજીમાં માત્ર 2 ટોપર્સ હતા અને 2019 અને 2020માં એક એક વિદ્યાર્થી ટોપર હતો. તો 2019 અને 20માં એક એક વિદ્યાર્થી ટોપર હતો. તો આ ઉપરાંત હવે 2021ની જો વાત કરીએ તો 2021માં 3 અને 2022માં 1 વિદ્યાર્થી ટોપર હતો. તો આ વખતે 718 અને 719 માર્ક્સ પણ આવ્યા છે. તો જે વિદ્યાર્થીઓના માર્ક્સ આવ્યા છે આ વખતે 718 અને 719 પણ માર્ક્સ આવ્યા છે. માર્કિંગની પદ્ધતિ પ્રમાણે 718 કે 719 માર્ક્સ ન આવી શકે અને તેમ છતાં આ વખતે વિદ્યાર્થીઓને 718 અને 719 માર્ક્સ પણ આવ્યા છે. નીટની પરીક્ષામાં 720 માર્ક્સનું પેપર હોય છે અને કેટલાય એવા વિદ્યાર્થીઓ કે જેના 718 અને 719 માર્ક્સ આવ્યા છે. એક સવાલ જતો કરો તો કપાય છે 4 માર્ક્સ અને તે પ્રમાણે જો જોવા જઈએ તો આ માર્ક્સ ન આવવા જોઈએ. સવાલ જતો કરો તો 716 માર્ક્સ આવે. એક પ્રશ્નના 4 માર્ક્સ હોય છે અને એક સવાલ જતો કરો તો 716 માર્ક્સ આવે અને સવાલ ખોટો હોય તો 5 માર્ક્સ કપાય છે. તો 719 કે 718 માર્ક કેવી રીતે આવ્યા તેને લઈને સવાલો થઈ રહ્યા છે. સવાલ ખોટો પડે તો 715 માર્ક્સ આવે. જે પ્રમાણે ગણિતા જોઈ રહ્યા છે ત્યારે સવાલ જો ખોટો પડે તો 715 માર્ક્સ આવે. કોઈ પણ સંજોગોમાં જો જોવા જઈએ તો 718 કે 719 માર્ક્સ વિદ્યાર્થીને ન આવી શકે, તેમ છતાં કેટલા એવા વિદ્યાર્થીઓ કે જેમના 718 અને 719 માર્ક્સ આવ્યા છે.